Good morning everyone. Last time આપણે v is equal to u plus at આવું સૂત્ર એટલે કે અચળ પ્રવેગી ગતિનું એક સૂત્ર સાબિત કર્યું હતું. આજે આપણે બીજું સૂત્ર સાબિત કરીશું. બીજું સૂત્ર કયું છે? બીજું સૂત્ર છે s is equal to ut plus 1/2 at square. આ સૂત્ર પ્રમાણે s એટલે અંતર અને બરાબર ની બીજી તરફ સમય, સમયનો ભાર વધુ છે અને તેથી આપણે લઈશું સમય. ત્રણ વખત આવે છે t t સ્ક્વેર, સો અંતર સમયનો સંબંધ દર્શાવ્યો. આ સૂત્ર સાબિત કરવા માટે પણ આપણે સૌ પ્રથમ આલેખ દોરીશું. કયો આલેખ દોરવાનો છે? તો વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરીશું. સૌપ્રથમ આ તમારો y અક્ષ અને અહીં તમારો x અક્ષ. અહીં રહેશે તમારું કુટુંબ, બરાબર. x અક્ષ પર આપણે શું લેવાનું છે? સમય. સમય એકમ શું રહેશે? સેકન્ડ. અને અહીં શું લઈશું? વેગ. એકમ શું રહેશે? મીટર પ્રતિ સેકન્ડ. એકમ રહેશે મીટર પ્રતિ સેકન્ડ. હવે અચળ પ્રવેગી ગતિ માટેનો જ ચાલે, તેથી આ ગતિ પણ અચળ પ્રવેગી એટલે પહેલાના જેવો જ આવે. આપણા ત્રણે ત્રણ સૂત્રમાં આલેખ એક સરખો રહેશે, બરાબર. નામ આપી દઈએ, અહીં છે બિંદુ એ, અહીં છે બિંદુ બી. બી બિંદુનો સમય કેટલો થાય છે તે જાણવા માટે તેને સમય અક્ષ પર લંબાવીએ, તો તે તમને આપે છે બિંદુ સી. અને તેને વાય અક્ષ પર લંબાવતા આપણને મળશે વેગનું મૂલ્ય, તે આપણને આપશે બિંદુ ઈ. તે જ પ્રમાણે એ થી લંબાવીએ બી સી સુધી, તે તમને આપશે ડી, બરાબર. ચાલો હવે આપણને મૂલ્ય ખબર છે, અહીં કેટલો સમય ટી, વેગ કેટલો શરૂઆતનો યુ અને અંતિમ વેગ વી. અહીં તમારે જે ડિસ્ક્રિપ્શન લખવાનું છે ફિગરનો તે સેમ ટુ સેમ પહેલા જેવું છે, એટલે આકૃતિમાં દર્શાવ્યું. અચળ પ્રવેગી ગતિના આલેખ મુજબ શું છે? પદાર્થ યુ વેગથી ગતિ શરૂઆત કરે છે અને ટી સમયમાં વી વેગ પ્રાપ્ત કરે છે. તેનો અચળ પ્રવેગ કેટલો છે? એચ. યુ વેગથી ગતિની શરૂઆત કરે, પ્રારંભિક વેગ ટી સમયમાં બી વેગ પ્રાપ્ત કરે અને પ્રવેગ થઈ ગયો એ. હવે ધ્યાન આપો, અહીં આપણે અંતર એસ, જે પણ સૂત્રમાં એસ આવે છે તે શોધવાની શરૂઆત આપણે એસ શોધવાથી કરીશું. એસ એટલે અંતર. વેગ વિરુદ્ધ સમયના આલેખમાં અંતર શોધવું એટલે શું કરવું પડે? તો આપણે આલેખ નીચે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ શોધવું પડે. આલેખ નીચે ઘેરાતો પ્રદેશ એટલે આ પ્રદેશ, આલેખના નીચે આ પૂરેપૂરો પ્રદેશ ઘેરાય છે. આ પ્રદેશ આલેખના નીચે ઘેરાતો પ્રદેશ છે, બરાબર. એટલે આકૃતિમાં દર્શાવ્યા છે, આકૃતિમાં દર્શાવ્યા મુજબ કપાયેલ અંતર
બરાબર શું હે તો અંતર બરાબર આલેખ નીચે ઘેરાતા પ્રદેશ અંતર ને એસ વડે દર્શાવાય અને આલેખ નીચે ઘેરાતા પ્રદેશ કયો છે તો એ બી સી ઓ એટલે એ બી સી ઓ નું ક્ષેત્ર ધ્યાન આપો આલેખ ના નીચે કયો તો એ બી સી ઓ હવે આવી કોઈ આકૃતિનું ક્ષેત્રફળ શોધતા આપણને આવડતું નથી પણ અહીં બે ભૌમિતિક આકાર આપણને દેખાય છે કયા કયા એક ત્રિકોણ છે ત્રિકોણ એબીડી અને બીજો છે લંબચોરસ એબીસીઓ જેનું ક્ષેત્રફળ આપણને શોધતા આવડે અને તેથી આપણે લઈશું એસ બરાબર ત્રિકોણ એબીડી નું ક્ષેત્રફળ પ્લસ લંબચોરસ એબીસીઓ નું ક્ષેત્રફળ માટે S બરાબર 1 ના છેદમાં 2 ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું પાયો ગુણ્યા વિડ્થ વત્તા લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું લંબાઈ ગુણ્યા પહોળાઈ અને આપણે કૌંસમાં રાખી દઈએ ચાલો તો S બરાબર 1 ના છેદમાં 2 ચાલો ત્રિકોણનો પાયો કયો છે સિમ્પલ વસ્તુ AD એ તેનો પાયો રહેશે અને વેધ કયો છે તો બીડી એ તેનો વેધ હશે પ્લસ લંબાઈ લંબચોરસની લંબાઈ કહી તો એ અને પહોળાઈ કહી તો બી બરાબર ઓકે ચાલો તેના પરથી આપણે શોધે કે એસ બરાબર 1/2 AD AD નું મૂલ્ય આપણને ખબર નથી એટલે સામેની બાજુ લઈએ AD બરાબર OC ઇન્ટુ ગુણ્યા BD BD ની સામેની બાજુ AE વત્તા AD AD ની સામેની બાજુ OC અને BC ની સામેની બાજુ OA S બરાબર 1/2 OC નું મૂલ્ય ખબર છે કેટલું છે T હવે એ ઈ નું મૂલ્ય આપણને ખબર નથી ધ્યાન આપો અહીં ઈ અહીં એ અને અહીં ઓ છે આપણને આ મૂલ્ય જોઈએ તો પૂરેપૂરું ઓ ઈ એમાંથી હું આટલું કાઢી નાખું ઓ એ આટલામાંથી હું આટલું કાઢી નાખું તો મને એ ઈ મળે એટલે કુલ ઓ ઈ એમાંથી હું ઓ એ બાદ કરું તો મને એ ઈ મળશે એટલા માટે અહીં આપણે લખીશું ઓ ઈ માઇનસ ઓ પ્લસ ઓસી ટી ગુણ્યા ઓ ટુ એ યુ સમજ પડે છે આ વસ્તુ એટલે એસ ઇઝ ઇક્વલ ટુ 1/2 ટી પ્લસ ઓ ઈ માઇનસ ઓ એ પ્લસ યુ ઇન્ટુ ટી એટલે એસ બરાબર 1/2 ગુણ્યા ટી ગુણ્યા અહીં ગુણ્યા છે ચાલો ઓ ઈ ની વેલ્યુ કેટલી વી માઇનસ અને ગોઠવી દઈએ તો યુટી હવે સમીકરણ ને ગોઠવીએ તો યુટી પ્લસ 1/2 વી માઇનસ યુ આવું કઈક આવે સમીકરણ નંબર 1 ધ્યાન આપણું સમીકરણ પ્રમાણે એસ યુટી આવી ગયું પણ 1/2 એ ટી સ્ક્વેર અહીં વી માઇનસ યુ આપણને વી માઇનસ યુ જોઈતો નથી આપણને શું જોઈએ એ એટલા માટે આપણે પ્રવેગ નું સૂત્ર લઈએ તો પ્રવેગ ના સૂત્ર શું છે પ્રવેગ નું સૂત્ર એ બરાબર વી માઇનસ યુ ના છેદમાં ટી આપણને જે નથી જોઈતું તેને સૂત્ર ના કરતા બનાવી અને ટી ને આ તરફ લઈએ તો એ ટી બરાબર વી માઇનસ યુ આ આપણને જોઈતું નથી અહીં એટલા માટે વી માઇનસ યુ બરાબર ટી એને આપણે આપીએ સમીકરણ નંબર 2 અને તેની વેલ્યુ રિપ્લેસ કરીએ સમીકરણ 2 ની વેલ્યુ કિંમત સમીકરણ 1 માં મૂકતા ચલો સમીકરણ 1 શું છે S is equal to UT plus 1/2 V minus UT કિંમત મૂકીએ તો S is equal to UT plus 1/2
v minus u એટલે at ગુણ્યા v minus u is equal to at t into t t નો વર્ગ એટલે s બરાબર ut plus 1 half a t square આ રીતે આપણો સૂત્ર આવી રીતે આપણે બીજું સમીકરણ સાબિત કરી શકીએ છીએ. ધ્યાન આપો આ સમીકરણમાં s છે તેથી શોધવાની શરૂઆત પણ અંતરથી કરવાની. ફરીથી જોઈ લો આ અંતર સમયના સંબંધને સર્વસૂત્ર છે આપણો આલેખ તેનો તે જ છે. પરિણામે આપણે એવું કહી શકીએ કે યુ વેગથી ગતિ કરતો પદાર્થ ટી સમયમાં વી વેગ પ્રાપ્ત કરે છે અને તેનો પ્રવેગ એ છે. હવે એસ શોધવાની શરૂઆત કરીએ એટલે ખબર છે કે અંતર શોધવું હોય તો આલેખ નીચે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ શોધવું પડે. જે પ્રદેશ કેટલો છે તો એ બી સી ઓ. અહીં આવા કોઈ ભૌમિતિક આકારનો આપણને સૂત્ર ખબર નથી પણ આ ભૌમિતિક આકાર બે બીજા આકારનો બનેલો છે. તે એટલે ત્રિકોણ એબીડી અને બીજો લંબચોરસ એબીસીઓ બંનેના સૂત્ર ખબર છે અને તેથી આપણે તે લઈએ એબીડી પ્લસ એબીસીઓ. એબીડી ત્રિકોણ એબીડી નું સૂત્ર શું બને હા પાયો ગુણ્યા કુલ અને એબીસીઓ નું સૂત્ર શું તો લંબાઈ ગુણ્યા પહોળાઈ મૂકી દઈએ વન હાફ. ત્રિકોણ નો પાયો કયો છે એબી અને રેજ કયો છે બીડી પ્લસ લંબચોરસ માટે લંબાઈ અને પહોળાઈ એડી ગુણ્યા બીસી. S is equal to 1 half. AD ની સામેની બાજુ છે OC. BD ની સામેની બાજુ છે AE. Plus AD ની સામેની બાજુ OC અને DC ની સામેની બાજુ OA. મૂકી દીધું 1 half. OC બરાબર D. AE શું છે તો AE આટલું છે. તે OE માંથી OA બાદ કરો તો તમને મળે. તેથી આ OE માઇનસ OA એટલે તમને AE મળશે. એટલા માટે OE માઇનસ OA. Plus UA. So S is equal to 1 half T. OE ની કિંમત V, OA ની કિંમત U. એટલે V minus U plus UT. અરેન્જ કરી દે તો S બરાબર UT plus 1 half. V minus U into T. જ્યાં આપણને આની જરૂર જ નથી અને તેથી એને સૂત્રનો કરતા બનાવ આપણે પ્રવેગનું સૂત્ર જ્યાં A બરાબર V minus U ના છેદમાં V minus U બરાબર AT તો V minus U બરાબર AT કિંમત મૂકી દઈએ તો આપણને મળશે S બરાબર UT plus 1 half V minus U into T. કિંમત મૂકતા તે બની જશે AT નો વર્ગ. તો આ રીતે આપણે આ સૂત્ર સાબિત કરી શકીએ છીએ. તો આ આપણા બે સૂત્ર સાબિત થયા બરાબર. ત્યાર પછીનો સૂત્ર આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું.